नमस्ते मित्रों, टेक्निकल खेडूत चैनल में आप सर्व मित्रों स्वागत है। तो मित्रों आज वीडियो की अंदर आप बात करूँ जो 48,000 रुपया सहाय मे हमें छेल्ला दिवसों तो तमारे जो सहाय लेवा बाकी हो तो फॉर्म भरी सको। मित्रों जे साधन सहाय है तो मित्रों एप्रिल महीना सुधी तमे आनी अंदर फॉर्म भरी सकसो। जेमने फॉर्म नहीं भरया ए भरी सको छो। तो मित्रों एप्रिल महीना एंडिंग सुधी तमे फॉर्म भरी सकसो। तो योजना विषे संपूर्ण माहिती जाणीशुं जो तमे अमारी चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब और वीडियो ने लाइक शेयर जरूर करजो। तो चलो मित्रों आज वीडियो शुरू करिए। तो मित्रों योजना नाम है मानव गरिमा योजना। तो मित्रों मानव गरिमा योजना अंतर्गत जे अनुसूचित जाति जे कल्याणकारी कचेरी गांधीनगर द्वारा जे मानव गरिमा योजना हेठ जे मूल गुजरात राज्यना अनुसूचित जाति लाभार्थी है ये अंतर्गत साधनों टूलकिट जे पूरी पाड़वा बाबत आज स्वरोजगारी तमारी छे ए वधारी सके ए अंतर्गत टूलकिट आपवामां आवे छे। मित्रों एनी अंदर जुदा जुदा व्यवसाय धंधा करता हो एटले के 28 प्रकारना जे धंधाधारीओ छे एमने सहाय मळशे। तो व्यवसायों माटे पण साधनों मळशे अने टूलकिट आपवामां आवशे। मित्रों आ योजना हेठळ जे लाभ मेळवता इच्छता सरकारशी जे करायेल मापदंड ने पात्रता धरावता जे अरजदार हो पासोथी जे ई समाज कल्याण gujarat.gov.in पर जाइने तमारे 1/4/2023 थी लईने 30/4/2023 सुधी तमे ऑनलाइन अरजी करवानी रहेशे। तो मित्रों मानव गरिमा योजना अंतर्गत सहाय मेळवा माटे जे ई समाज कल्याणनी पोर्टल छे एना उपर तमारे ऑनलाइन अरजी करवानी रहेशे। तो मित्रों डॉक्यूमेंट पण तमारे ऑनलाइन अपलोड करवानुं रहेशे जे पहेला तमारे कचेरी जईने आपवाना होता हता। मित्रों हवे मात्र तमारे ऑनलाइन अरजी करवानी होय छे। तो अधूरी मळेली अरजी दफ्तरे करवामां आवशे। तो मित्रों जे अधूरी अरजी हशे तमारी जे छे ए रद्द करवामां आवशे। तो अरजદારની કુટુંબ વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ અને અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિના અરજદારને જે આવક મર્યાદા ધોરણ લાગુ પડશે નહીં। તો અરજદારની ઉંમર જાહેરાતથી તારીખ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ। આ યોજનામાં જે લાભ લેવા માગતા કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિ એક જ વાર અરજી કરી શકશે। મિત્રો અગાઉ વર્ષમાં અરજદારે તે કુટુંબમાં એ અંતર્ગત જે સભ્યમાં કચેરી દ્વારા ગુજરાત રાજ્ય અન્ય કચેરી એજન્સી સંસ્થામાંથી જો આવી જે સમાન પ્રકારની સહાય છે એનો લાભ લીધો હશે એમને લાભ મળશે નહીં। તો જિલ્લા કચેરી અધિકારી કચેરી શ્રી દ્વારા જરૂર જણાય તો જે અસલ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે ત્યારે તેને બતાવવાના રહેશે। તો માનવ ગરિમા યોજના સહાય મેળવવા અંગે વિગતો જે ઉપરોક્ત પોર્ટલ પર દર્શાવેલ છે જેના સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી સંપર્ક કરવાનો રહેશે। તો મિત્રો સદૃપ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જે કચેરી ગુજરાત રાજ્ય અંતર્ગત ગાંધીનગરનો નિર્ણય તમે આખરી રહેશે। તો મિત્રો એ યોજના અંતર્ગત તમે 30/4/2023 સુધી અરજી કરી શકશો। તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મફત અનાજ અને રાજ્ય સરકારનું રાહત દરિયાના છે એ એપ્રિલ મહિના અંતર્ગત તમે છેલ્લા દિવસો સુધી લાભ લઈ શકશો। તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દઉં ચોખા 5 કિલો આપવામાં આવશે જે વિનામૂલ્ય છે। સાથે મિત્રો જે મહીસાગરના જિલ્લાઓનો છે એમને 1 કિલો વ્યક્તિદીઠ જે ઘઉં અને બાજરી આપવામાં આવશે। સાથે મિત્રો રાજ્ય સરકારનું અનાજની અંદર તુવેર દાળ 1 કિલો મળશે કાર્ડદીઠ, ચણા દાળ 1 કિલો મળશે કાર્ડદીઠ, ખાંડ તમને 350 ગ્રામ છે વ્યક્તિદીઠ અને ડબલ જે આયોડિન મીઠું છે એ આપવામાં આવશે એટલે કે 1 કિલો આયોડિન મીઠું આપવામાં આવશે। સાથે મિત્રો જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ ત્યારે તમારે અંગૂઠો આપવાનો રહેશે। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।